નમસ્કાર, બીટીવી ન્યૂઝ સાથે હું છુજીલ. સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. ગોરખપુરમાં બાળકોના મોતની બનેલી ઘટનાને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ગોરખપુર મેડિકલ કોલેજમાં બાળકોના મોતને લઈને અમિત શાહે જણાવ્યું કે આટલા મોટા દેશમાં આ પહેલી ઘટના નથી બની. સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા શાહે જણાવ્યું કે કોંગ્રેસનું તો કામ છે રાજીનામું માંગવું. એક બાજુ દેશમાં 63 બાળકોના મોતને લઈને ગમગીનીનો માહોલ છે, ત્યારે અમિત શાહ શું એવું કહેવા માંગે છે કે તેમના રાજમાં આવી ઘટના બની એ સામાન્ય છે? શું આ અચ્છે દિન છે? દેશના 127 કરોડ લોકોએ આ માટે ભાજપને મત આપ્યો હતો. અમિત શાહના આજના નિવેદન પરથી લાગી રહ્યું છે કે વિપક્ષને કંઈ કહેવાનો હક નથી. તમારા રાજમાં કંઈ ખોટું થાય તો વિપક્ષ તમારો વિરોધ પણ ન કરી શકે. અમિત શાહના નિવેદનનો ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ યોગી સરકારના આરોગ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે બાળકોના મોત પર અગાઉની સરકાર પર આરોપ લગાવ્યા હતા. સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું હતું કે અગાઉની સરકારોમાં આવા અનેક હાદસાઓ થયા છે. ભાજપના આ બે મોટા નેતાઓ પોતાની સરકારમાં થયેલા હાદસામાં શરમાવાને બદલે ગાજી રહ્યા છે. कांग्रेस का काम है इस्तीफा मांगना. इतने बड़े देश में बहुत सारे हादसे हुए, पहली बार नहीं हुआ है, और कांग्रेस सरकारों में भी हुए. देखिए, कांग्रेस का काम है इस्तीफा मांगना. इतने बड़े देश में बहुत सारे हादसे हुए, पहली बार नहीं हुआ है, और कांग्रेस सरकारों में भी हुए. जो मौतें हुई वो अगस्त के महीने 2014 के अंदर 5, 6, 7 थी, और उसका 30 से मैं गुणा करूं तो 19, लगभग 19 प्रतिदिन होता है. 2015 में अगस्त के महीने में 668 मौतें होती हैं. जो एवरेज निकलता है वो 22 का निकलता है प्रतिदिन, और 2016 में वो 587 बनता है, और उसका आंकड़ा कहीं पर प्रतिदिन बनाऊं बनते हैं तो 19.5 बनते हैं.